તો મિત્રો, ધોરણ 10ના અભ્યાસક્રમને આપણે આગળ વધારીએ અને જે ચેપ્ટર નંબર 14 છે, સંભાવના, એનો બીજો ભાગ આપણે શરૂ કરીશું દાખલા નંબર 11થી. આના પહેલાં 1 થી 10 દાખલા મેં ગણાવી દીધા છે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. ઓકે, તો અથવા તમને આ આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને એની લિંક મળી જશે. જોઈ લેજો, તમને ના આવડતા હોય. અને હવે 11થી સ્ટાર્ટ કરીએ સંભાવના. બહુ સરળ ચેપ્ટર છે અને તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે. તો 11મો દાખલો તમારી સમક્ષ રજૂ છે. તો 11મો દાખલો મિત્રો, 11મો દાખલો મિત્રો એવું છે કે ગોપી પોતાના ઘર માટે, માછલીઘર માટે, એના ઘરે નાનું માછલીઘર છે, એના માટે દુકાનદાર પાસેથી માછલી ખરીદવા જાય છે. હવે દુકાનદાર પાસે મોટા ટાંકો છે, એમાંથી એ માછલીઓ નીકાળે છે. અને માછલીઓ નીકાળે છે તો એમાંથી 8 માછલીઓ નર હોય છે અને 5 માછલીઓ માદા હોય છે. ઉભા રહેજો, 5 નર અને 8 માદા છે. ઊંધું થઈ ગયું છે. ઓકે, તો હવે આ જો માછલીઓમાં જે યાદચ્છિક રીતે નીકાળે છે તો એક માછલી નીકાળીએ અને નર મળે તેની સંભાવના કેટલી છે? બહુ ઇઝી દાખલો છે મિત્રો. પહેલાં તો તમારે હંમેશા યાદ રાખવાનું, નર એટલે મેલ ફિમેલ, બરાબર? માછલીમાં બી નર માદા હોય છે, એ તમને ખ્યાલ હશે. તો આપણે અહીંયા લખીશું નર માછલી એટલે મેલ 5 અને માદા માછલી એટલે ફિમેલ 8. તો કુલ માછલી થશે, ટોટલ કુલ માછલી થશે 13. હવે એને શું કીધું છે કે નર માછલી મળે, યાદચ્છિક રીતે કોઈ માછલી પસંદ કરીએ તો નર માછલી હોય તેની સંભાવના શોધો. તો અહીંયા લખવાનું કે નર માછલી મળે તે ઘટના એ છે, બરાબર? બહુ ઇઝી છે. તો આપણે અહીંયા લખવાનું પ્રોબેબિલિટી ઓફ એ બરાબર નર માછલીની સંખ્યા, આપણે નરની સંખ્યા લખી દઈશું છેદમાં કુલ માછલી. હંમેશા મિત્રો સંભાવનામાં જે શોધવાનું છે એની એટલે અનુકૂળ પરિણામ છેદમાં કુલ. તો નર માછલી કેટલી છે? 5. અને કુલ માછલી નહીં, નર માછલી, હા 5 જ છે. કુલ માછલી કેટલી છે? 13. તો નર માછલી મળે એની સંભાવના આવશે 5/13. અને જો માદા મળે તેની સંભાવના ડાયરેક્ટ શોધી શકો છો 8/13. ઓકે, તો બહુ નાનકડો દાખલો છે. આગળ જોઈએ બીજા દાખલા તરફ. મિત્રો 12મો દાખલો છે કે તકની એક રમતમાં એક તીર કોઈ પણ એક આંકડા પર સ્થિર થાય છે, બરાબર ને? હવે આ પરિણામ સમસંભાવી છે. ગોળ ફરતું એક ચકેડું છે, તમે આવું જોયું હશે ઘણી વખત કેસીનો જે હોય છે એમાં રમતા હોય છે, એમાં ગોળ એક લખોટી ફરીને આવે છે. તો હંમેશા એટલું યાદ રાખજો કે જેટલા પરિણામ એમાં વધારે હશે એટલા તમારી જીતવાની સંભાવના ઓછી થતી જશે, અને જેટલા ઓછા હશે એટલી તમારી જીતવાની સંભાવના વધારે હશે. ઓકે, તો આપણી પાસે અત્યારે કુલ પરિણામો છે 8. તો 8માંથી આપણી કયા કયા પરિણામ આવવાની સંભાવના કેટલી છે શોધવાની છે. તો આપણે લખીશું આમાં, સૌથી પહેલો જે પ્રશ્ન છે કે ભાઈ 8 તરફ તીર નિર્દેશ કરે. હવે ઘણા બધા લોકો એવું સમજી લે કે 8 તરફ સંભાવના આવે એટલે 8/8, 8 નહીં, કારણ કે 8 આટલા પરિણામમાંથી એક જ વખત આવે છે. 8 કંઈ 8 વખત નહીં આવતો. જો તમને પહેલાં લખી દઈએ, અહીંયા લખીશું આપણે કુલ પરિણામ કેટલા આવશે ભાઈ? 8. એટલે કે 8 અંકોને બરોબર ચાન્સ છે, સમસંભાવી છે. તો પહેલી ઘટના જે આપણે શોધવાનું છે કે તીર એ, ધારો કે ઘટના એ, લખી દઈએ કે ભાઈ ઘટના એ બરાબર તીર 8 તરફ નિર્દેશ કરે છે. તો ભાઈ અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ એ, 8ની સંખ્યા અને કુલ પરિણામ. તો ભાઈ 8 કેટલી વખત આવે છે? ધારો કે તીર 8 એક જ વખત છે, 8માંથી 8 એક જ વખત છે. 8 છે એટલે 8/8 ના આવે, 1/8 આવશે. સમજી ગયા છો? સારો, પછી બીજો પ્રશ્ન શું છે કે અયુગ્મ સંખ્યા મળે તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો આપણે લખી દેવાનું એવું, તમે આ રીતે એ ઘટના લીધી એ રીતે બી ઘટના લઈ શકો છો. અહીંયા લખી શકો છો ઘટના બી બરાબર તીર કયું સંખ્યા બનાવે ભાઈ? અયુગ્મ, અયુગ્મ
સંખ્યા તરફ નિર્દેશ કરે છે. ઓકે, નિર્દેશ કરે છે મતલબ ઇશારો કરે છે એટલે જાય છે. હવે આજે બી અયુગ્મ સંખ્યા કઈ છે? 1, 3, 5, 7 એટલે એકી સંખ્યા. તો પહેલાં તો પરિણામો કયા આવશે ભાઈ? પરિણામ આવશે 1, 3, 5, 7 ચાર પરિણામ આવશે. તો તમે અહીંયા લખી શકો છો, અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ બી બરાબર અયુગ્મ સંખ્યાની સંખ્યા, અયુગ્મ સંખ્યાના પરિણામો છેદમાં કુલ પરિણામ. હવે અયુગ્મ સંખ્યાના કેટલા પરિણામ છે ભાઈ? 1, 2, 3, 4 તો અહીંયા લખી દઈશું 4 છેદમાં 8. હવે 4 છેદમાં 8 કપાશે કે નહીં કપાશે? તો 4 છેદના 8 ને આપણે કાપી શકીએ છીએ, વેરી સિમ્પલ. તો કાપી દેશો, 4 એકા 4, 4 2 8 એટલે જવાબ આવશે 1/2. આ આપણો આવી ગયો બીજાનો જવાબ. ઓકે, ચલો ત્રીજી ઘટના લઈ લઈએ કે 2થી મોટી સંખ્યા મળે. તો અહીંયા લખી દઈશું ઘટના સી, અહીંયા લખીએ ઘટના સી, 2થી મોટી સંખ્યા મળે. હવે પ્રોબેબિલિટી ઓફ સી, 2થી મોટી સંખ્યા કેટલી છે? ડાયરેક્ટ લખી દઉં છું, 2થી મોટી સંખ્યાના પરિણામ, મોટી સંખ્યાના પરિણામ ભાઈ કયા કયા 2થી મોટા છે અને છેદમાં કુલ પરિણામ બોલો. 3, 4, 5, 6, 7, 8 એટલે ટોટલ 6 પરિણામ વધારે છે. તો અહીંયા લખી દઈશું 6/8 ત્યાં જ લખી દઈએ, બાજુમાં જગ્યા છે 6/8 અને 6 અને 8 બંને કોના ઘડિયામાં આવે છે? 2ના, 2 તરી 6, 2 ચોક 8 કાપી દઈએ તો આપણો જવાબ આવશે, અડધા અડધા કરી દઈએ, 3/4. ઓકે, અને છેલ્લો પ્રશ્ન છે એનો કે ભાઈ 9 કરતાં નાની સંખ્યા મળે. કોના કરતાં? 9. તો અહીંયા લખીશું ભાઈ શું? ઘટના ડી, ઘટના ડી બરાબર 9 કરતાં નાની સંખ્યા મળે. હવે ભાઈ અહીંયા વાત છે કે 9 કરતાં નાની સંખ્યા કેટલી છે, બરાબર ને? તો 9 કરતાં નાની સંખ્યાના પરિણામો અને છેદમાં કુલ પરિણામ. હવે જો 9 કરતાં બધા નાના છે એટલે બધી સંખ્યા હંમેશા 9 કરતાં નાની જ બનવાની છે આપણી પાસે બધા 8 એ 8. તો 8/8 એટલે જવાબ કેટલા આવશે? 1. તો આ રીતે તમારા જે જવાબ આવશે એમાં પહેલાંનો જવાબ આવશે તમને 1/8 અને બીજાનો 1/2, ત્રીજાનો 3/4 અને ચોથાનો જવાબ આવશે 1, 9 કરતાં બધા. ઓકે, બહુ ઇઝી દાખલો છે, આગળ જોઈએ. તો મિત્રો 13મો દાખલો જે છે જેમાં પાસાને એક વખત ફેંકવામાં આવે છે. તો હંમેશા યાદ રાખો મિત્રો, 1 પાસાની વાત હોય તો 6 પરિણામ મળશે અને જ્યારે 2 પાસાની વાત હોય તો 36 પરિણામ. તો અત્યારે આપણી પાસે 1 પાસાની વાત છે તો આપણને 6 પરિણામ મળશે. તમને ખ્યાલ જ છે કે 6 પરિણામ કઈ રીતે હોય છે? ધારો કે તમને સમજાવી દઉં, પાસો તમે જોયો જ હશે, 1 પરિણામ એટલે 1 પડે, સાપ સીડી રમીએ કે કોઈ પણ બીજી રમત રમીએ, 1, 2, 3 ઓકે, પછી ધારો કે 4 પડે, 5 પડે અને 6 પડે. ઓકે, 1, 2, 3, 4, 5, 6 હંમેશા યાદ રાખજો. આમાંથી કોઈ પણ અંક આવવાની સંભાવના 1/6 છે. 1 આવવાની સંભાવના બી 1/6 છે, 2 આવવાની પણ છે, 6 આવવાની સંભાવના પણ 1/6 છે. એટલે 6 આવવાની સંભાવના 6/6 ના થાય, કેમ કે 6 એક જ વખત આવે છે. તો જ્યારે પાસાને 1 વખત ઉછાળીશું ને આપણે તો આપણને કુલ પરિણામ મળશે 6. કુલ પરિણામ કેટલા મળશે ભાઈ? 6.
અને હવે આપણે પ્રશ્ન છે એનો કે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો આપણે અહીંયા લખવાનું કે ભાઈ અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટના એ છે. અવિભાજ્ય સંખ્યાવાળી શું છે? એ. તો પહેલાં તો લખીશું અવિભાજ્ય સંખ્યા એટલે મળતા પરિણામ કયા છે. તમને ખબર હોય છે આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે. જો મિત્રો, અવિભાજ્ય સંખ્યા એટલે જે કોઈના ઘડિયામાં ના આવે. હવે જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, તો એક ન તો વિભાજ્ય છે ન તો અવિભાજ્ય છે, એટલું યાદ રાખજો. બે અવિભાજ્ય છે તો બે આવશે એક, તો ત્રણ અવિભાજ્ય છે અને પાંચ, ચાર અને છ એકલી વિભાજ્ય છે. એટલે જ્યારે વિભાજ્યની વાત આવે તો ચાર અને છ લેવાનું યાદ રાખજો. અવિભાજ્ય અલગ છે ને અયુગ્મ અલગ છે, બંને એક નથી. અવિભાજ્ય અયુગ્મ હોય, અયુગ્મ અવિભાજ્ય હોય એવું જરૂર નથી. ધારો કે નવ અયુગ્મ છે પણ વિભાજ્ય છે, ત્રણ તરી નવ. ઘણા બધા લોકો મનમાં એવું વિચારી લેતા હોય કે અયુગ્મના અવિભાજ્ય એક જ છે. નહીં, ના મુન્ના ના, અયુગ્મ હોઈ શકે અને વિભાજ્ય બી હોઈ શકે છે. ઓકે, તો એક છે ને એ ન તો વિભાજ્ય છે ન તો અવિભાજ્ય છે, એટલે એક હંમેશા અલગ જ છે. સબકા માલિક એક અલગ જ રહે છે, એટલે એને કઈ વિભાજ્ય બી નથી ને અવિભાજ્ય પણ નથી. તો મળતા પરિણામ કેટલા છે ભાઈ? ત્રણ. ત્રણ પરિણામ મળે છે. અહીંયા નહીં લખીશું તો બી ચાલશે. તો મળતા પરિણામ છે ત્રણ. તો અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ એ બરાબર અવિભાજ્યની સંખ્યા, અવિભાજ્યની સંખ્યા છેદમાં કુલ સંખ્યા, કુલ પરિણામ. અને તમને ખબર છે અવિભાજ્ય ત્રણ છે, બે બી અવિભાજ્ય છે, બેકી બે બે એકમાત્ર એવી અવિભાજ્ય છે જે બેકી છે, યાદ બી રાખજો. ઓકે, એક ભાગ્યા બે, ત્રણ દુ છ. કપાઈયા તમને પૂછે કે એવી કઈ સંખ્યા છે જે બેકી છે પણ અવિભાજ્ય છે? બે, એના સિવાય કોઈ નથી. ચલો બીજો પ્રશ્ન છે, બે અને છ વચ્ચેની સંખ્યા શોધો. તો આપણે અહીંયા લખીશું કે ભાઈ બે અને છ વચ્ચેની સંખ્યા, અહીંયા લખી દઈએ બે અને છ વચ્ચેની સંખ્યા મળે, શોધો ની વચ્ચેની સંખ્યા મળે તે ઘટના બી છે. તો ભાઈ ડાયરેક્ટ લખી શકીએ આપણે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર બે અને છ વચ્ચેની સંખ્યા લઈ લઈએ આપણે, તો કેટલી થશે ભાઈ બે અને છ વચ્ચેની સંખ્યા? એક તો બે અને છ વચ્ચેની સંખ્યા થશે, લખી દઈએ બે અને છ વચ્ચેની સંખ્યા થશે ત્રણ ચાર પાંચ. અહીંયા હું લખી દઉં કૌંસમાં ત્રણ ચાર અને પાંચ. ઓકે, તો બે અને છ વચ્ચેની વચ્ચેની સંખ્યાના પરિણામ અથવા સંખ્યા, અને અહીંયા લખીશું કુલ પરિણામ. તો ભાઈ બે અને છ વચ્ચે છે ત્રણ છેદમાં છ, કુલ પરિણામ તો છ જ છે. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, આ ગયું એક ભાગ્યા બે. ઓકે, ખબર પડી ગઈ. સારું, આગળ વધીએ બીજા તરફ. આપણી પાસે કે ભાઈ અયુગ્મ સંખ્યા મળે, અયુગ્મ એટલે એકી સંખ્યા. તો અહીંયા લખીશું ભાઈ અયુગ્મ સંખ્યા મળે તે ઘટના, અયુગ્મ સંખ્યા મળે તે ઘટના શું છે ભાઈ? તે ઘટના છે સી, અયુગ્મ સંખ્યા મળે તે ઘટના સી છે. તો પ્રોબેબિલિટી ઓફ સી એટલે સીની સંભાવના અયુગ્મ સંખ્યાના પરિણામો, ના પરિણામો નીચે કુલ પરિણામો. ભાઈ અયુગ્મ કઈ છે આમાંથી? એકી સંખ્યા, એક ત્રણ પાંચ, આટલું યાદ રાખજો. એક ત્રણ પાંચ એટલે કેટલા પરિણામ આવ્યા? ત્રણ, બધામાં આ જ જવાબ આવશે. એક છેદમાં બે, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, કપાઈ ગયા. તો પ્રોબેબિલિટી ઓફ સી આવી ગઈ છે એક છેદમાં બે. ઓકે, અને કદાચ એને યુગ્મ કીધું હોત તો પણ આ જ આવત, બે ચાર છ. હા, વિભાજ્ય કીધું હોત તો ખાલી ચાર અને છ એટલે બે પરિણામ આવે, તો બે ભાગ્યા છ એટલે એક ભાગ્યા ત્રણ આવે, વિભાજ્યમાં અલગ આવે. બાકી
આ યુગમાં યુગમાં અને આ વિભાજ્યમાં બધામાં એક ભાગ્યા બે આવે છે. આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો એના પછીનો દાખલો છે 14મો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢતા આ બધા પરિણામ મળે. હવે સાંભળી લો, પત્તાની વાત આવે તો તમને સમજાવી દો કે 52 પત્તાની જે હોય છે, કે તમે જોઈ હશે અને ના જોઈએ તો સમજી લો તમે, કે આમાં 52 પત્તા હોય છે અને ચાર પ્રકારના પત્તા હોય છે. ચાર પ્રકારના 13 પત્તા હોય છે. ધારો કે લાલનો લાલ, તો મિત્રો આ ચાર પ્રકારના પત્તા છે, તમે જોઈ શકો છો. આમાં છે લાલ, પછી ચરકટનો છે, પછી ફલ્લઈનો છે અને પછી છે કાળા પાનનો, કાળીનો. હવે ધ્યાન રાખજો, અહીંયા તમને એક વસ્તુ ખાસ નોંધવાની કે જ્યારે તમને લાલનો કે ને તો તમારે ખાલી લાલ એટલે દિલવાળો જોવાનું, અને લાલ રંગનો કે તો તમારે લાલ પાન બી જોવાનું, ચરકટ બંને ગણવાના. સમજી ગયા છો? તો આ ચાર પ્રકારના પત્તાઓ છે. અને બીજો મિત્રો કે દરેક, તમે જોઈ શકો છો, દરેકના 13 પત્તા જ હોય છે. એકથી લઈને સરંગ તમે 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી ત્રણ ચિત્રવાળા, ગુલામ, બાદશાહ, બેગમ, બરાબર ને? બાદશાહ, ગુલામ, બેગમ એટલે રાણી, ગદ્દો અને બાદશાહ. ઓકે, તો આ 13 પત્તા છે એટલે 13 4 52 થઈ ગયા તમને. હવે જો આપણી સામે પહેલો જે પ્રશ્ન છે એમાં છે કે ભાઈ લાલ રંગના શું હોય? બાદશાહ. કયા રંગનો ભાઈ? લાલ રંગનો. હવે જો લાલ રંગનો બાદશાહ કીધો છે તો લાલ રંગના બાદશાહ કેટલા થશે? લાલ રંગના બાદશાહ થશે 2, બરાબર ને? લાલનો કીધો તો 1 આવશે. તો અને હંમેશા યાદ રાખો, ટોટલ પરિણામ કેટલા હશે? 52 હશે. અહીંયા આપણે લખી દઈશું કુલ પરિણામ, અહીંયા લખીશું આપણે કુલ પરિણામ બરાબર 52. કે કુલ પત્તા કેટલા છે? 52 છે. અને આ 52માંથી આપણો પહેલો જે પ્રશ્ન છે કે લાલ રંગનો રાજા મળે, રાજા એટલે બાદશાહ મળે, તે ઘટના એ છે. આપણે એ લઈ લઈશું. હવે પ્રોબેબિલિટી ઓફ એ, લાલ રંગના રાજાની સંખ્યા ઉપર લખવાનું, નીચે કુલ પરિણામ. હું ડાયરેક્ટ લખી દઉં, જગ્યા ઓછી જાય કે આખો પ્રશ્ન કવર કરવાનો છે. તો લાલ રંગના રાજા કેટલા છે ભાઈ? 2, બરાબર ને? આ બંને રાજા તો 2 છેદમાં 52 ઉડાવશો તો 2 × 2 = 26 એટલે આ જવાબ આવી ગયો. ઓકે, તો આ થઈ ગયા છે લાલ રંગના રાજા. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, મુખ મુદ્રાવાળું પત્તું મળે. તો અહીંયા લખીશું મુખ મુદ્રાવાળું પત્તું મળે તે ઘટના બી છે. હવે મુખ મુદ્રાવાળું એટલે ચિત્ર, જેને ધ્યાન આપજો. હવે જો 52 પત્તાની કેટમાં તમને કેટલા ટોટલ 12 પત્તા ચિત્રવાળા મળશે. તમે એમાં જોઈ શકો છો, 4 ગુલામ 4 બાદશાહ 4 બેગમ, બરાબર ને? ઓકે, સોરી, હા, 4 × 3 = 12. ઓકે, સમજી ગયા કે નહીં? 4 4 4 બધા હોય. ઓકે, તો આ ચિત્રવાળા તમને કેટલા પત્તા મળશે? 12. મુખ મુદ્રાવાળું એટલે ચિત્રવાળા, તો 12 છેદમાં 52. હવે જો 3 × 4 = 12 અને 13 × 4 = 52, 4 × 4 ગયા, તો જવાબ આવશે 3 છેદમાં 13. ઓકે, આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું મળે. તો લાલ રંગના મુખ મુદ્રાવાળા પત્તા હું તમને બતાવી દઉં. તો અહીંયા લખીશું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળે તે ઘટના સી છે, બરાબર ને? તો પ્રોબેબિલિટી ઓફ સી, હવે લાલ રંગનું કીધું છે, ફરીથી કહું છું, લાલ કીધું હોય તો એક જ લેવાનું લાલ પાન, પણ લાલ રંગ કીધા તો બંને લેવાના, લાલ પાન બી લેવાના અને ચટ્ટાઈ બી લેવાના, એટલે જે ચરકટ હોય ને એ બી લેવાનું. તો આમાં જોઈ શકો છો, 2 બાદશાહ મુખ મુદ્રા, 2 બેગમ અને 2 ગુલામ, આ રીતે ટોટલ કેટલા પત્તા મળશે ભાઈ? 6 પત્તા. કેટલા પત્તા? 6. ઓકે, તો 2 × 2 = 6 થઈ ગયા છે. તો અહીંયા લખી દઈશું 6 ભાગ્યા 52, 6 ના અડધા 3, 3 × 2 = 6 અને 26 × 2 = 52, તો જવાબ આવશે 3 છેદમાં 26. ઓકે, આગળ જઈએ બીજા તરફ. આના પછીનું છે 4થો, લાલનો ગુલામ મળે. તો અહીંયા લખી દઈશું ભાઈ, લાલનો ગુલામ મળે તે ઘટના ડી છે. શું છે ભાઈ? ડી. કે એ બી સી ડી લાઈન સર જઈશું તો તે ઘટના શું છે? ડી છે. હવે જો લાલનો ગુલામ એટલે આપણી પાસે લાલનો ગુલામ, મેં તમને કીધું કે લાલ કીધું તો ખાલી એક જ આવશે, આ 2 આમ તો લાલ રંગના ગુલામ છે, બરાબર ને? તો આપણે લાલ રંગના નહીં, લાલનો ગુલામ કીધો. જો લાલનો ગુલામ એટલે સિંગલ, બરાબર ને? ઓકે, સિંગમ નહીં. તો અહીંયા આવશે પ્રોબેબિલિટી ઓફ ડી, લાલનો ગુલામ એક જ હોય છે, 1 છેદમાં 52. હવે શું કીધું છે? કાળીનું પત્તું મળે. હવે કાળીના પત્તા એટલે કાળા રંગના નહીં, કાળીના એટલે કાળા પાનના પત્તા.
પાંચમો પ્રશ્ન છે મિત્રો, કાળીનું પત્તું મળે, તો કાળીનું પત્તું મળે તે ઘટના ઈ છે. હવે જો અહીંયા કાળીનું કીધું છે ને મિત્રો, તો કાળીનો મતલબ કે કાળા રંગનું નહીં, કાળીનો મતલબ એટલે કાળા પાન એક જ જાતના, કાળા રંગના કીધા તો બે જાત, રંગ કીધો તો બે જાત યાદ રાખો. હવે જો કાળીના પત્તા તમને કહી દઉં, ટોટલ કેટલા પત્તા છે તે, તો કાળીના પત્તા તમને કહી દઉં, અહીંયા તમે પત્તા જોશો તો તમને 13 પત્તા દેખાશે, બરાબર ને? 13 પત્તા તમે જોઈ શકો છો, આ 13 પત્તા છે, આ કાળીના પત્તા છે, બરાબર ને? એક એકાથી લઈને 10 સુધી અને ગુલાબ બાદશાહ બેગમ, એટલે 13 પત્તા હોય કોઈ પણ કલરના, એક એટલે મીન્સ એકના કલરના તો 26 પત્તા આવે, લાલ કલરના 26 અને લાલ કાળા કલરના 26, પણ કાળીના 13 જ આવશે. તો 13 એકા 13, 13 ચોક 52, આમાં બંનેના 13 કાપી નાખો એટલે જવાબ આવી જશે તમારું 1/4. હવે છે ચોકટની રાણી મળે. મિત્રો ચોકટની રાણી એક જ હોય છે, કારણ કે એના સિવાય કોઈ બીજી ચોકટની રાણી એક જ હોય, સિંગલ પત્તું છે. તો આ તમે જોઈ શકો છો, ચોકટની રાણી કેટલી છે ભાઈ? એક જ. ચોકટની રાણી મળે તે ઘટના શું છે? એફ છે. તો એફ બરાબર પ્રોબેબિલિટી ઓફ એફ બરાબર એક પત્તું છે 52માંથી, તો આ જવાબ આવી ગયો 1/52. તો આ બધા જવાબ તમને મેં સમજાવી દીધા છે, આના સિવાય બી બીજો કોઈ પ્રશ્ન પૂછી શકે છે, પણ તમને ઇઝીલી આવડી જશે. આગળ વધીએ. તો મિત્રો 15મો દાખલો બી પત્તાનું છે કે 5 ચોકટના પત્તા છે આપણી પાસે, તમે જોઈ શકો છો આ 5 ચોકટના પત્તા છે, ઓકે? અને આ 5 ચોકટના પત્તાને આપણે એના મુખ નીચે તરફ રાખીને એને સરખી રીતે ચીપી દઈએ છીએ, બરાબર ને? યુ કેન સી. અને એમાંથી એક પત્તું નીકાળીએ અને એ પત્તું શું હોય? રાણીનું હોય તેની સંભાવના શોધો. ધારો કે જે બી નીકળ્યું હોય, બરાબર ને? રાણી છે જે બી હોય, ઓકે. વાહ વાહ, રાણી જ નીકળી, વાહ વાહ. પણ આ તો આપણે ગણતરી કરીએ. તો જો ભાઈ 5 ચોકટના પત્તા છે એટલે પહેલી ઘટના માટે જે છે અહીંયા લખીશું કુલ પરિણામ કેટલા છે ભાઈ? 5. અને અહીંયા લખીશું પત્તું રાણીનું હશે, પત્તું રાણીનું હશે તે ઘટના એ છે, ઓકે? તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર રાણીના પત્તાની સંખ્યા, રાણીના પત્તાની સંખ્યા અને છેદમાં કુલ પત્તા. ભાઈ કુલ પત્તા અહીંયા 5 જ છે, હો 52 નથી, એટલે રાણી એક જ છે, એટલે 1/52. રાણી તો રાજાની છે ભાઈ, બેગમ તો, ઓકે બેગમ આવી ગઈ છે. હવે શું કહે છે કે ભાઈ રાણીને સાઈડમાં મૂકી દો. ભાઈ રાણી તો પહેલા નીકાળીએ, સાઈડમાં મૂકી દઈએ, રાણી જાઓ ભાઈ, બરાબર ને? તો હવે રહી ગયા છે કેટલા પત્તા? 4. તો હવે મિત્રો આ જે 4 પત્તા રહી ગયા છે, આ 4 પત્તામાંથી આપણે એક પત્તું નીકાળીએ, બરાબર ને? 4 પત્તા છે એમાંથી આપણે એક પત્તું નીકાળીએ અને એક કોઈ બી એકો હોય, બરાબર ને, તેની સંભાવના કેટલી? એકો છે નહીં, એકો. અરે વાહ વાહ વાહ, હવે તો બધું એક જ નીકળે. નહીં એકો નહીં નીકળે, શું નીકળ્યો? જે બી નીકળ્યો હોય મને ખબર નહીં ભાઈ, તમે મને જોવું પડશે વિડીયો, ઓકે? તો અહીંયા લખીશું ભાઈ એકો હોય તેની સંભાવના. તો અહીંયા લખીશું એકો, અહીંયા લખી દઈએ એકો મળે તે ઘટના બી છે. તો ભાઈ એકો મળે તે ઘટના બી છે, અને અહીંયા લખીશું કે ભાઈ ઉપર અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ બી બરાબર એકાની સંખ્યા છેદમાં કુલ પત્તા. હવે કુલ પત્તા 4 જ રહી ગયા છે ભાઈ, એકા એક જ છે અને 4, એકમાંથી 4 છે એટલે 4માંથી 1 છે, તો 1/4. અને છેલ્લો છે કે ભાઈ રાણી હોય. હવે ભાઈ આ 4 પત્તામાં રાણી છે, ક્યાંય નહીં રાણી, બરાબર? રાણી તો ઉડી ગઈ, ભાગી ગઈ. તો અહીંયા લખીશું રાણી, લખવું તો પડશે, રાણી મળે તે ઘટના સી છે. હવે રાણીની સંખ્યા પ્રોબેબિલિટી ઓફ સી બરાબર રાણીની સંખ્યા છેદમાં કુલ પત્તા. તો ભાઈ રાણી 0 છે અને કુલ પત્તા 4 છે, તો 0/4 એટલે 0 જ આવશે. તો પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શું આવશે ભાઈ? 0.
તો આ રીતે પહેલા પત્તા 5 હતા અને પછી 4 થયા, એટલે પહેલા પરિણામ 5 લેવાના હતા અને પછી છેદમાં 4 લેવાના હતા. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો આના પછી 16મો દાખલો છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એનો મતલબ, અને પેનને જોઈને તમે કહી નથી શકતા કે ભાઈ આ પેન ખામીવાળી છે, એટલે તમે કોઈ એક પસંદ કરો અને ખામી રહિત પેન મળે તેની સંભાવના શોધો. તો મિત્રો આમાં બે જાતની પેન છે, હું તમને સમજાવી દઉં. પહેલા તો છે ખામીવાળી. ખામીવાળી એટલે જેમાં થોડીક પ્રોબ્લમ છે. એ કેટલી પેન છે? 12. અને એ ભળી જાય છે ખામી રહિત, એટલે ખામી વગરની પેન સાથે, સારી પેન સાથે પણ લખી શકો. તો આપણે અહીંયા લખી દઈએ ખામી રહિત પેન, બરાબર ને? તમે તમારી રીતે લખી શકો. ખામી રહિત પેન છે 132. તો ભાઈ ખરાબ પેન છે 12, સારી પેન છે 132, તો ટોટલ પેન થશે 144. કુલ પેન થશે 144. હવે આપણને જોઈને ખબર નથી પડતી કે આ પેન ખામીવાળી છે કે ખામી રહિત છે. તો આપણે યાદચ્છિક રીતે એક પેન પસંદ કરી અને ખામી રહિત નીકળે તેની સંભાવના શોધો. તો આપણે લખવાનું અહીંયા કે પેન ખામી રહિત મળે, ખામી બહુ ઇઝી દાખલો છે, રહિત મળે, ખામી રહિત એટલે ખામી વગરની, બરાબર ને? રહિત મળે તે ઘટના એ છે. તો ભાઈ નાનકડો દાખલો છે, પ્રોબેબિલિટી ઓફ એ, અહીંયા લખીશું ખામી રહિત પેનની સંખ્યા જે કેટલી છે ભાઈ? ખામી રહિત છે 132, અને છેદમાં લખીશું કુલ પેન. કુલ પેન કેટલી છે? બંને ભેગા કરીશું તો 132 ને 12, 144. હવે આ બંને ઉડશે. તમને ના ઉડાડતા આવડતો અડધા અડધા કરતો, પહેલાં તો તમને ઇઝી પડશે. 132ના અડધા કરતો, 44ના, 144ના અડધા કરો 72, 132ના અડધા કરો કેટલા થશે? 6 અને 6, 66. હજી અડધા કરતો આના, તો ભાઈ 66ના અડધા કરો 33, 72ના અડધા કરતો 36. ઓકે, અડધા ના થાય હવે 3, 11 દરી 33. આ તમને લાંબી રીત, બાકી ડાયરેક્ટ બી ઉડાવી શકાય. 11 દરી 33 ને 12 દરી 36. તો ભાઈ આ 3 બી ગયા, તો જવાબ આવી ગયો 11/12. તમે તમારી રીતે ગમે તે રીતે ઉડાડી શકો ભાઈ, ડાયરેક્ટ બી. આ તો ખાલી તમને એક રીત શીખવાડી છે. આ જવાબ આવી ગયો છે 11/12. ઓકે, નાનો દાખલો છે, આગળ જોઈએ. તો મિત્રો 17મો દાખલો છે કે 20 ગોળાના જથ્થામાં, વીજળીના ગોળા, બલ્બ જોયા હશે તમને, એમાં 4 ખામીવાળા છે, એટલે એવા છે જે બંધ છે, બંધ ચાલુ થાય છે, લોછો લાઇટ થાય છે, બરાબર? અમુક લોકોનો માણસમાં લાઇટ ઓછી થાય એના જેવું. તો 20 ગોળા છે ટોટલ, તો વીજળીના ગોળા, વીજળીના કુલ ગોળા કેટલા છે ભાઈ? બલ્બ ગોળા લખી દઈએ ને, ગોળા ખાવાળા નહીં, 20. અને એમાં જ છે, એમાં જ ટોટલ છે ખામીવાળા, ખામીવાળા છે 4. તો ભાઈ હવે ખામી રહિત જેને કહીએ આપણે, ખામી રહિત ગોળા થશે 20માંથી 4 બાદ કરો એટલે 16 આવશે. યાદ રાખજો આ દાખલાની અંદર ટોટલ તમને પહેલાં કરીને આપ્યું છે, એટલે વિચારીને લખવાનું, હા, ઊંધું ગાલી નહીં ઘૂસી જવાનું કે પહેલાં આ બંનેનો સરવાળો કરી દીધો. નહીં, ખામીવાળા આમાં 4 મિક્સ થઈ ગયા છે, ટોટલ 20 છે, એટલે ખામી રહિત 16 છે. હવે એનો પ્રશ્ન છે કે એક ગોળો ઉપાડીએ અને આ ગોળો ખામીયુક્ત, આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. તો અહીંયા લખવાનું આપણે કે ભાઈ ખામીયુક્ત અથવા ખામીવાળા બંને એક જ છે, ગોળો મળે તે ઘટના એ છે. હવે અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ એ, ખામીવાળા ગોળા લખવામાં તમે તમારી રીતે લખી શકો છો, કુલ ગોળા. તો ખામીવાળા ગોળા કેટલા છે ભાઈ? 4. અને કુલ ગોળા કેટલા છે? 20. 4 × 4, 4×5 = 20. એવા ભાગલા પડવાના ઉપર નીચે કે બંને જેના ઘડિયામાં આવે, હો, આડેધડ નહીં પડે. 1/5. પ્રશ્ન કહે છે કે હવે જો એક ગોળો આપણે નીકાળીએ અને એ ખામી વગરનો હોય અને એને પાછો નહીં મૂકવાનો, તો ભાઈ પહેલાં કેટલા ગોળા હતા? 20. અને એને ખામી વગરનાનો જે સારો ગોળો છે વેચી દીધો, તો હવે કેટલા રહી ગયા? બીજી સ્થિતિમાં અહીં લખીશું એક ગોળો ઓછો કરતા કુલ ગોળા કેટલા થઈ ગયા ભાઈ?
ઓગણીસ, કુલ ગોળા છે ઓગણીસ. ઓકે, હવે શું કહે છે કે ખામીયુક્ત ન હોય તો અહીંયા લખીશું ખામીયુક્ત ન હોય તે ઘટના આપણે લઈ લો બી છે. એટલે ટૂંકમાં પહેલાં 20 ગોળા હતા એમાંથી એક સારો ગોળો જતો રહ્યો, બાકી ખરાબ તો ચાર જ છે. ઓકે, ચાર સારો ખરાબ વિચારો નથી, તો ચાર એટલે ટોટલ સારા ગોળા થઈ ગયા 15, બરાબર ને, અને ટોટલ થઈ ગયા 19. તો ભાઈ અહીંયા લખીશું હા ખામીયુક્ત ન હોય એવા ગોળા, અથવા ખામી અહીંયા લખી દઈએ આપણે કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર ખામી વગરના અથવા ખામીયુક્ત ન હોય તેવી સંખ્યા અથવા ખામી રહિત ગોળા, ખામી રહિત ગોળા ની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અને કુલ સંખ્યા તમને ખબર છે કેટલી આવશે, કુલ ગોળા 19 આવશે, 20 નહીં, કે એક ગોળો વેચાઈ ગયો છે સારો. અને ખામી રહી પેલા 16 હતા ને, એક ગોળો વેચાઈ ગયો એટલે કેટલા રહી ગયા 15. તો 15 છેદમાં 19, એક એક બંનેમાંથી ઓછા થઈ ગયા છે, ટોટલમાંથી પણ અને ખામી વગરનામાંથી પણ. એટલે જવાબ આવશે 15/19. ઓકે, તો આની સાથે આપણો આજનો જે આ ભાગ છે પૂરો થાય છે. બાકીના જે પછીનો વિડીયો છે તમને અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો તમને એને મળી જશે ને, એના પહેલાં પણ જે ભાગ છે એ બી જોવો છો તમને મળી જશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક જોઈ લેજો. તો તૈયારી કરો, તમને જે બી પ્રશ્નો હોય તમે કોમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. ઓકે, સારા માર્ક્સ આવી જશે, ઇઝી ચેપ્ટર છે. શુભા.